नमस्कार, आप सर्वे साथी मित्रों अपनी यूट्यूब चैनल में फरी एक वक्त दिल थी स्वागत छे। अत्यारना ताजा ने खूबज अगत्यना शैक्षणिक समाचार, विद्यार्थियों ने थशे फायदो। गुजरात सरकार नो मोटो निर्णय ने फरी पाछो ऐतिहासिक घटाड़ो जेवा समाचार जानता पहला तमे जो चैनल मा नवा हो तो खास मित्रों अपनी चैनल ने सब्सक्राइब करी लेजो, कारण के रोजना ताजा अने महत्वना शैक्षणिक अने अन्य समाचारों सौथी पहला मैं तमारा सुधी पहोंचाड़ता रहीश। वीडियो पसंद आवे तो लाइक करी देजो अने वधु ने वधु तमारा मित्रों ने मोकली आपजो। सौथी पहला मोटो निर्णय, एर इंडियाना कर्मचारी जेनी उमर 55 वर्षथी वधु छे, जेने सतत 20 वर्ष सुधी कंपनी साथे काम कर्युं छे, तो हवे आ विकल्पने पसंद करी शकशे। टाटा समूहे एर इंडियामां केटलाक मोटा परिवर्तनो कर्या छे। हवे कर्मचारीओ स्वेच्छाथी सेवानिवृत्त थवा माटे प्रोत्साहित कराई रह्या छे। आ सिवाय કંપનીએ એલાન પણ કર્યું છે કે નક્કી સમયની મર્યાદાની અંદર જે કર્મચારી VRS સપ્લાય કરશે તેમણે એક સાથે રૂપિયા આપવામાં આવશે। ત્યારબાદ ચિંતાજનક સમાચાર, અને ભારતમાં કોરોનાએ ફરી માછું ઝક્યું। છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 3712 નવા કેસ નોંધાયા છે, આ સાથે 35.2% નો ઉછાળો આવ્યો છે। મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં ભારત દેશમાં કોરોનાને કારણે 5 લોકોના મોત પણ થયા છે। આગળના મહત્વના સમાચાર, અમેરિકન ડોલર સામે ફરી રૂપિયો તૂટ્યો। વિદેશ બજારમાં મજબૂત બની રહેલા અમેરિકન ડોલરની સામે આજે રૂપિયો 12 પૈસા ઘટીને 77.12 રૂપિયા પહોંચી ગયો છે। ગત ટ્રેડિંગ દિવસની સરખામણીમાં આજે રૂપિયો 12 પૈસા ઘટાડો જોવા મળ્યો છે। બુધવારે રૂપિયો 88 ઘટાડામાંથી પાછો આવ્યો અને 21 પૈસાની મજબૂતાઈ સાથે 77.50 પર બંધ થયો હતો। અગત્યના સમાચાર, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી એક નવી એજ્યુકેશન એપ લોન્ચ કરી છે। એપનું નામ ક્લાસ પ્લસ કન્ચર છે। આ એપથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઘણો ફાયદો થાય તેવો દાવો કરવામાં આવ્યો છે। બુધવારે ગાંગુલીના એક ટ્વીટથી ખળભળાટ મચી ગયો હતો કે તેણે નવી ઇનિંગની શરૂઆતની વાત કરી હતી। આ પછી BCCIના અધ્યક્ષ પદ તેણે રાજીનામું આપી રાજકારણમાં પ્રવેશની અટકળો લગાવવામાં આવી રહી હતી। ગુજરાત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, રાજ્યની મહાનગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવતા વેરામાં 2 મહિનાનો વધારો કરવાનો સીએમ પટેલે મોટો નિર્ણય કર્યો છે। સાથે 30 જૂન સુધી એડવાન્સ ટેક્સ ભરનારા માટે 7% વળતર, 1 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં એડવાન્સ ટેક્સ ભરને 5% વળતર આપવામાં આવશે। આ ઉપરાંત 30 જુલાઈ સુધી મોબાઈલ એપ કે ઈ નગરના પોર્ટલ દ્વારા વેરો ભરનારને વધારાનું 5% વળતર આપવામાં આવશે। આમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા નાગરિકોને કુલ 12% વળતરનો લાભ અપાશે।